साबरकांठा जिल्लामां कोरोना पॉजिटिवना दर्दीओ पैकी वधु बे कोरोना पॉजिटिव दर्दीए कोरोनाने मात आपता रजा आपवामां आवी हती। साबरकांठा जिल्लामां कोरोना पॉजिटिवनो कुल आंक 155 पर पहोंची गयो छे, त्यारे हिम्मतनगर तालुकाना एक कोरोना पॉजिटिव दर्दीए तथा तलोद तालुकाना कोरोना पॉजिटिवना एक दर्दीए कोरोनाने मात आपीने कोरोना सामेनी जंग जीती चुक्या छे, જેથી આ બંને ઈસમોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। આ દર્દીઓની સાથે કુલ 102 કોરોના પોઝિટિવના દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરવામાં સફળતા મળી છે। બિંદેશ માંડલિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર। સતત 18 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાથી હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકડાઉનના પગલે લોકો આર્થિક રીતે તાણ અનુભવી રહ્યા છે, ત્યારે સતત 18 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાથી તારીખ 24મી જૂનના રોજ હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા। આ પ્રસંગે હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસના માજી પ્રમુખ ચંદ્રસિંહ સહિત પ્રમુખ ઈશ્વરભાઈ, ખજાનચી નયનકુમાર, મહામંત્રી મહેશસિંહ, યુવા પ્રમુખ રાકેશસિંહ, કમળાબેન જ્યોતિબેન ઉપપ્રમુખ, ચંપકસિંહ કાર્યાલય મંત્રી, મહેશભાઈ મનોજભાઈ બારોટ અને અન્ય કાર્યકરોની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં તારીખ 24મી જૂનના રોજ સાંજે 5 વાગ્યા સુધી કોરોના પોઝિટિવના વધુ 2 કેસ સામે આવ્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વધુ 2 કેસ કોરોના પોઝિટિવના સામે આવ્યા છે, જે પૈકી હિંમતનગર શહેરમાં આવેલ રાજબસેરા સોસાયટીમાં રહેતા 77 વર્ષના પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે। હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં રહેતા 49 વર્ષના પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જિલ્લામાં અત્યાર સુધીમાં 102 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થઈ ઘરે ગયા છે, જ્યારે 6 દર્દીઓના મોત નિપજ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 157 સુધી પહોંચી ગયો છે। સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર।